નવી શિક્ષણ નીતિ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા નાનપણથી જ બાળકોને પાયાનું શિક્ષણ મળી રહે તે માટે બાલવાટિકા પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે, જેમાં 3 વર્ષથી 5 વર્ષ સુધીના આંગણવાડી, 5 વર્ષથી 6 વર્ષ સુધી બાલવાટિકામાં બાળક પ્રવેશ મેળવી શકે છે. ત્યારબાદ પહેલા ધોરણમાં બાળકને પ્રવેશ મળે છે. આ બાલવાટિકા પ્રોજેક્ટમાં બાળકને પોતાના ઘર જેવું જ વાતાવરણ મળી રહે અને જ્ઞાન સાથે ગમ્મત તેમજ સર્જનાત્મક શિક્ષણ ઉપર આ પ્રોજેક્ટમાં ધ્યાન આપવામાં આવે છે. ચોત્રીસ વર્ષના સમયગાળા બાદ આ નવી શિક્ષણ નીતિ અમલમાં આવેલી છે. એમાં 5-3-3-5 અંતર્ગત જે પ્રારંભિક અને નાના ધોરણનું જે શિક્ષણ કાર્ય છે એની અંદર સરકારે ગત વર્ષથી બાલવાટિકા પ્રોજેક્ટ અમલમાં મૂકેલો છે. આ બાલવાટિકામાં જે પ્રવેશ આપવામાં આવે છે એ બાળકોને શાળાના પર્યાવરણથી વાકેફ થાય અને શાળાના ભાવાવરણથી એ પ્રવૃત્ત થાય એ માટે જોયફુલ લર્નિંગ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ અંતર્ગત આ શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે. ઘરનો માહોલ જે છે એ અનુભવ એમને પ્રાપ્ત થાય, એમને સ્કૂલનો ડર ન રહે એવી રીતનું અહીંયા વાતાવરણ ઊભું કરવામાં આવે છે. ત્યારબાદ એમને વર્ગખંડમાં જુદા જુદા જે રમકડા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા છે અને એ રમકડા દ્વારા એમને અહીંયા શિક્ષણ આપવામાં આવે છે. અને ત્યારબાદ એમને વર્ગની અવનવી જે અમારા TLM દ્વારા એમને વાર્તાકથન હોય છે, ગમ્મત સાથે જ્ઞાન છે, સર્જનાત્મક પ્રવૃત્તિ છે, કાગળકામ છે, ચિત્રકામ છે, મણકા પરોવા એવી સર્જનાત્મક પ્રવૃત્તિ એમને કરાવવામાં આવે છે. અને ત્યારબાદ એમને મૂળાક્ષરોની ઓળખ જેવી નાની નાની વસ્તુઓથી એમને ભણવાનું શરૂ કરાવવામાં આવે છે. ગમ્મત સાથે જ્ઞાન અને ગમ્મત સાથે શિક્ષણ રાજ્ય સરકારનો બાલવાટિકાનો આ પ્રોજેક્ટમાં ગુજરાત રાજ્યની દરેક શાળાઓમાં આ બાલવાટિકા પ્રોજેક્ટ ખૂબ જ સફળતાપૂર્વક બાળકો પાસ કરી રહ્યા છે. આ બાલવાટિકા પ્રોજેક્ટની અંદર 5 વર્ષની ઉંમરથી લઈને 6 વર્ષ સુધીના જે બાળકો છે તે અહીંયા પ્રવેશ મેળવી શકે છે અને ગમ્મત સાથે જ્ઞાન અને સર્જનાત્મક શિક્ષણ એ આ બાળકોનું ભાવિ નક્કી કરશે. ભાર્ગવ ત્રિવેદી, DD News, અમદાવાદ.